રાજકોટના વીંછિયામાં જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. અંગત દાવતમાં જૂથ અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણના લાઈવ મારામારીના દ્રશ્યો સામે આવ્યા. મુખ્ય બજારમાં સામસામે લાકડીઓ ઉડી હતી. લગભગ એક ડેઢ મહિના પહેલાની વાત છે. ત્યારે એ લોકો અને તે વખતમાં પોલીસ સુધી વાત પહોંચી નહીં હતી. એમ કે માનો કે બંને પક્ષો વચ્ચે કંઈ થયું હોય અને પોલીસ સુધી આવીને થયું હોય એવું નહીં. અમને જે જાણવા મળ્યું છે એની વચ્ચે અંદર અંદર સમાધાન થઈ ગયા હતા, પછી આ વસ્તુ સત્ય ઉપર આવી ગઈ છે. એટલે મારામારી બની છે. આખી જે ઘટના હતી સેના કારણે બની છે? કારણ કે જે રીતના મારામારી થઈ રહી છે, કારણ કે આખા ઢોળા ઉતરી ગયા છે. અગાઉથી કોઈ આયોજન ના, એમાં એકચ્યુઅલી ઇન્સ્ટન્ટલી થયું છે. જે મેં કીધું છે કે જૂના પ્રેમ સંબંધની બાબતમાં હતી અને બંને પરિવારના પક્ષો છે, એમાં ટોળા ટોળા નથી, બંને પક્ષો પરિવારના પક્ષો છે ત્યાં, જે લોકો સાથે જોડાઈને પછી પેલા બે લોકોની વચ્ચે મારામારી થઈ હતી અને બંને પક્ષોમાંથી પછી લોકો આવીને એકબીજા સાથે અથડાયા છે. મેં કીધું એ પ્રમાણે કે અમે ફરિયાદ દાખલ કરવાની તૈયારીમાં છીએ. જે લોકો સારવાર લઈ રહ્યા છે એ લોકોના સ્ટેટમેન્ટ લઈ રહ્યા છે અને સાથે સાથે અમારી પાસે અમે 15-20 લોકોની અટકાયત કરી છે કે બીજો કોઈ બનાવ ના બને અને એ લોકોના પણ અટકાયતી પગલાં લેવામાં આવશે. જે લોકો આરોપી તરીકે છે તમામને આરોપી તરીકે અટક કરવામાં આવશે. પોલીસ દ્વારા ત્યાં બંદોબસ્ત મૂકી દેવામાં આવેલું છે અને આવું એકદમ હવે સ્થિતિ ત્યાં નોર્મલ છે. આગળ કઈ એવું કઈ એના પડઘા પડે એવું કઈ સ્થિતિ નથી.